નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્નની. અને ખાસ કરીને તમને લોકોને હેતુલક્ષી પ્રશ્નમાં ખાસો એવો પ્રોબ્લેમ આવતો હોય છે, ઘણા વિદ્યાર્થીઓનો આવો પ્રશ્ન હોય છે, તો આજે એ પ્રશ્નનું આપણે લોકો આજ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન કરશું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ એક અગત્યની માહિતી એ છે કે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, જેથી તમને લોકોને હેતુલક્ષી પ્રશ્ન સોલ્વ કરવા માટેની તમને લોકોને ટ્રીક આપી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષી પ્રશ્નની અંદર તમારો સમય વધારે માગી લેતો હોય છે, તો ટ્રીક જો તમારી પાસે હોય તો હેતુલક્ષી પ્રશ્ન સોલ્વ કરવા માટે તમારે વધારે સમય બગાડવો પડતો નથી, આસાનીથી દાખલો ડાયરેક્ટ સોલ્વ થઈ જાય અને તમને જવાબ મળી જાય, જેનાથી તમને લોકોને સારા એવા માર્ક્સ આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, સમય હવે વિતાવ્યા વગર શરૂ કરીએ વિકલ્પો. તો હેતુલક્ષી પ્રશ્નમાં તમને લોકોને વિકલ્પો આજે જોવાના છે. તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો પહેલો જ જે વિકલ્પ તમને આપવામાં આવેલો છે, પહેલો વિકલ્પ કંઈક આવી રીતે આપેલો છે કે સમીકરણ યુગ્મ એક્સ ના છેદમાં એ પ્લસ વાય ના છેદમાં બી બરાબર બે અને એ એક્સ માઇનસ બી વાય બરાબર એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર નો ઉકેલ ખાલી જગ્યા તમને લોકોને મળે, તો આ રીતેનું તમને લોકોને આપેલું છે. ચાલો એના ઓપ્શન જોઈ લઈએ. તો કે ઓપ્શન નંબર એ તમને આપેલો છે એક્સ બરાબર એ અલ્પવિરામ વાય બરાબર બી. બીજો ઓપ્શન આપેલો છે એક્સ બરાબર માઇનસ એ અલ્પવિરામ વાય બરાબર માઇનસ બી. ઓપ્શન સી છે એક્સ બરાબર એ અલ્પવિરામ વાય બરાબર માઇનસ બી. અને ડી ઓપ્શન છે એક્સ બરાબર માઇનસ એ અને વાય બરાબર બી. આ રીતેના તમને આપેલા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જે આપણે ઓપ્શન આપેલા છે ને એ ઓપ્શનમાં આપણે લોકોને ડાયરેક્ટલી આમ તો ખ્યાલ આવી જાય જો તમે કઈ રીતે એનું ધ્યાન રાખવાનું છે. તો કે આને તમે લોકો સોલ્યુશન કરવા માંગતા હોય એટલે આપણા મગજમાં બે જ રીત આવે, રેડી? કેમ કે આપણા મગજમાં ખૂટી ગઈ હોય એ રીત કઈ? આદેશ અને લોભ. કે આદેશની રીતે ઉકેલ મેળવો કે લોભની રીતે ઉકેલ મેળવો, ને આમાં જો આદેશ અને લોભ મારે એટલે વિદ્યાર્થીનો મેક્સિમમ સમય આમાં વયો જાય, આઈ થિંક 3 કલાક પૂરી પણ થઈ જાય, રેડી? તો પણ દાખલાનો જવાબ લાવી શકે નહીં અને સાચા જવાબ સુધી પહોંચી પણ ન શકે, એટલે આખરે બાળક શું કરે તો કે દાખલાને છોડી દે. તો ભાઈ એ ટ્રીક સમજી લ્યો ને, ડાયરેક્ટ જ કામ કરવાનું છે. આ જે વિકલ્પો આપેલા છે એની કિંમત જે આપેલી છે કોની કોની છે? એક્સ અને વાયની છે. તો ડાયરેક્ટ કિંમત જ આમાં મૂકી દો ને, કોઈ પણ એક સમીકરણ પસંદ કરી અંદર કિંમત મૂકી દો, રેડી? અંદર કિંમત મૂકશો અને અચળ પદનું જે મૂલ્ય છે એ તમને મળી જાય તો એ ઓપ્શન તમારો સાચો ઓપ્શન, રેડી? આમાં ક્યાં ગોતવા જવાનું. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમીકરણ એક અને સમીકરણ બે છે એમાં તમે ધારો કે ઓપ્શન એમાં જે મૂલ્ય આપેલા છે એક્સ અને વાયના એ કિંમત તમે આમાં મૂકી દીધી, રેડી? તો આમાં કિંમત તમે મૂકો એટલે અહીંયા કામ શું થઈ ગયું તમારા માટે? તો કે અહીંયા જો એક્સના છેદમાં એ પ્લસ વાયના છેદમાં બી બરાબર કેટલા થઈ ગયા? તો કે બે થઈ ગયા. હવે આની કિંમત તમે આમાં મૂકી દીધી. એક્સ હોય અહીંયા કેટલા મૂકો? એ. તો કે એના છેદમાં એ પ્લસ બીના છેદમાં બી બરાબર આપણે મેળવવાનું છે. તો આ ભાઈ ઉડી ગયા, અહીંયા ઉડી ગયા, તો અહીં શું થઈ ગયું? 1 + 1. તો અહીંયા કેટલા મળી ગયા? 2. અને આ 2 જો અહીંયા મળેલા છે તો આ 2 ઇક્વલ થાય છે, રેડી? તો ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ છે, રેડી? અને એવું તમારે કન્ફર્મેશન સાથે જોતું હોય તો વિદ્યાર્થી મિત્રો બીજા સમીકરણમાં કિંમત મૂકી જોવાની, રેડી? આપણે કોઈ લટકતી તલવાર ઉપર નહીં રહેવાની, તલવાર મ્યાનમાં જ હોવી જોઈએ. જો તો વિદ્યાર્થી મિત્રો આની અંદર કિંમત મૂકી જો, તો અહીંયા એ મૂકો તો એનો સ્ક્વેર, અહીંયા બી મૂકો તો બીનો સ્ક્વેર, તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો આ છે, ઓકે. તો ડન થઈ ગયો વિકલ્પ, ગણવો પણ પડે નહીં. અને હવે બીજા, આ બીજા ઓપ્શન આપેલા છે તો એ ઓપ્શન આપ્યા છે તો આમાં આપણે અટવાઈ ન જાય. જોજી, અહીંયા તમે લોકો માઇનસવાળા જેટલા છે ને એ બધાને પકડી પકડીને લઈ આવો. તો પહેલાં તો માઇનસવાળા આપણે પકડી પકડીને લઈ આવીએ, આમાં માઇનસવાળો મૂકી લે, માઇનસ એનો સ્ક્વેર દો, રેડી? એટલે આ ઓપ્શન એ કેન્સલ થઈ ગયો ને અહીંયા ડી ઓપ્શન એ કેન્સલ થઈ ગયો. ખ્યાલ આવ્યો? 50-50 ડાયરેક્ટ થઈ ગયું. તો આ વસ્તુ વિચારીને આ ઓન ધ સ્પોટ પેપરમાં હેતુલક્ષી પ્રશ્ન સોલ્વ કરતી વખતે ઓન ધ સ્પોટ તમને આ વિચાર આવવો જોઈએ. અને જો આ વિચાર આવવા મળે ને એટલે 80 માંથી 80, એડી ટોપરથી ઉપર ટોપર થઈ જાય. એટલે આ એક વસ્તુ ધ્યાન રાખજો ખાસ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્ન તમને ખ્યાલ આવી ગયો હશે. આમાં શું કરવાનું? સમીકરણ આપેલું હોય, ઉકેલ આપેલા છે નીચેના, ધીમે ધીમે કિંમત વારા પરથી વારા મૂકતી જવાની, જવાબ મળે એટલે એ ઓપ્શન આપણો જવાબ, રેડી? ચાલો, તો બીજા નંબરના હેતુલક્ષી પ્રશ્ન તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, એક્સ બરાબર બે અલ્પવિરામ વાય બરાબર 3 એ સમીકરણ ખાલી જગ્યાનો ઉકેલ છે. તો અહીંયા પેલા પ્રશ્નમાં શું હતું ને આ પ્રશ્નમાં શું છે એના માટે હવે વિકલ્પો પહેલા જોઈ લઈએ. તો વિકલ્પો અહીંયા તમારા આવે ત્યાં સુધી આપણે ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પેલા પ્રશ્નમાં શું હતું? તો કે પેલા પ્રશ્નમાં સમીકરણ આપેલા હતા અને ઉકેલ એક્સ અને વાયના જે ઉકેલ છે એ ઓપ્શનમાં તમને આપેલા હતા,
અને એની કિંમત તમારે આની અંદર સમીકરણમાં મૂકતા હતા. જો જવાબ છે તો ઉકેલ મળી જશે, અને નહીં હોય તો ઉકેલ મળશે નહીં. એટલે કે જવાબમાં મતલબમાં અચળ પદ તમને મળશે નહીં. જ્યારે આની અંદર શું છે કે તમને ઉકેલ છે ને એ તમને રકમમાં આપેલા છે, સમીકરણ તમને ક્યાં આપેલું છે તો કે અહીંયા આપેલું છે. હવે અહીંયા ધ્યાન આપો, આમાં આપણે 50-50% વાળું ગેમ તમને કરાવી દઈ, ડાયરેક્ટ ખબર પડી જાય. જો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે, તો કે આ -13 છે, આ -13 પહેલી બાજુ જાય એટલે કેવી રીતે લખાય જો તો અહીંયા, તો કે 2x - 3y બરાબર કેટલા આવ્યા, -13 આવ્યા. હવે એ જ પ્રમાણે એ કામ કરો તો કે અહીંયા 2x + 3y બરાબર કેટલા આવ્યા, તો કે -13. હવે તમે એક્સ બરાબર 2 અને વાય બરાબર 3 આમાં કિંમત મૂકો ને -13 જવાબ આવે ન આવે. કોમન સેન્સ પ્રશ્ન, એટલે આ વિકલ્પને આ વિકલ્પ કેન્સલ, 50-50 થઈ ગયું. એડી પહેલી લાઈફલાઈન આપણે યુઝ કરી લીધી 50-50 વાળી. હવે નેક્સ્ટમાં વિચારવાનું, ચાલો તો આમાં વિચારીએ. હાલો હવે અહીંયા કિંમત મૂકતા જાય, જો એકદમ આસાનીથી કામ કરવું હોય ને તો જો આ રીતે થાય. આમાં કિંમત મૂકો તો કેટલા થઈ ગયા, 3 × 2 = 6 પ્લસ અહીંયા કેટલા થઈ ગયા, 3 × 2 = 6 તો અહીંયા 6 ને 6 કેટલા થયા, 12 થયા. અને અહીંયા બરાબર કેટલા આવે છે, અહીંયા આને પહેલી બાદ લઈ જાવ એટલે -13 આવે, તો કે આ વિકલ્પે આવશે નહીં. હવે કયો બાકી રહી ગયો, તો કે આ વિકલ્પ બાકી રહી ગયો. હવે એને ચેક કરી લઈએ આપણે, તો કે અહીંયા છે 2x + 3y - 13 એટલે બરાબર હું લઈ લઉં છું 13. તો મારે આની અંદર હું કિંમત મૂકું ને ત્યારે મને જવાબ કેટલો મળવો જોઈએ, 13 મળવો જોઈએ. તો ચાલો કિંમત એડ કરાવીએ, તો કે 2+3 બેમાં કેટલા મૂકશો, તો કે અહીં એક્સ બરાબર 2 મૂકી દીધા, વાય બરાબર કેટલા આવશે, 3. 2 × 2 કેટલા થઈ ગયા, 4 પ્લસ 3 × 3 = 9 અને 4 ને 9 નો સરવાળો કરો તો કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો, 13. તો આ ઓપ્શન મળી ગયો, જવાબ સાચો છે. ચાલો તો ઓપ્શન નંબર એ તમારો ફાઇનલ આન્સર થાય. આન્સર કયો થઈ ગયો, ઓપ્શન નંબર એ. એટલે આ રીતે કામ કરવાનું છે, ડાયરેક્ટ કોમન સેન્સ થોડીક બાબત લગાડો ને થોડુંક મગજ દોડાવો ને તા તો ઓપ્શન તમને સામેથી જવાબ આપી દે કે ભાઈ હું છું, પસંદ કરીને મૂકી જ દે તું. રેડી, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમારે કામ કરવાનું હતું. તો વિકલ્પ આપણો રેડી થઈ ગયો છે, રેડી એનો જવાબ એ આપણને મળી ગયો છે, ઓલ ડન. ચાલો ખુશી સાથે આપણે આગળ વધીએ ત્રીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. ત્રીજા નંબરના હેતુલક્ષી પ્રશ્નની અંદર તમને બે સમીકરણ આપેલા છે, સાથે સાથે શરતનો ઉપયોગ થયો છે. જો હું કીધું છે, તો કે અનન્ય ઉકેલ હોય તો કે બરાબર શોધો, અનન્ય ઉકેલ હોય તો કે બરાબર શોધો. હવે આમાં કામ કરવાનું છે, અહીંયા કાંઈ વસ્તુ કરવાની નહીં, એકદમ આસાનીથી કામ પતી જાય. વિદ્યાર્થી મિત્રો જો અહીં 1/3 થઈ ગયું અને એક -k/2 થઈ ગયું, અહીંયા જવાબ મળી ગયો કે બરાબર -2/3, અહીંયા ડઝ નોટ થઈ ગયું, કામ ખતમ. આ તમારો જવાબ હશે. ચાલો વિકલ્પ જોઈએ એટલે ખબર પડી જાય. તો ઓપ્શન નંબર એ માટે, તો કે બરાબર 2/3, ઓપ્શન નંબર બી કે ડઝ નોટ ઇક્વલ ટુ -2/3, ઓપ્શન નંબર સી કે બરાબર 3/2, અને ઓપ્શન નંબર ડી -3/2. પહેલું કામ કરવાનું 50-50 વાળું જુઓ, 50-50 વાળું જુઓ, તો કે અહીંયા ઓપ્શનમાં જો અહીંયા તમને ક્યાંય માઇનસ દેખાય, તો કે આ માઇનસ દેખાય, તો કે નું મૂલ્ય માઇનસમાં જાય, તો પ્લસ વાળા હોય ને એ બધા ઓપ્શનમાં જ કાઢી નાખો. તો આ નીકળી ગયું અને આ નીકળી ગયું. ચલો કેટલા વધ્યા, તો કે બી અને ડી વધે છે. હવે આની વચ્ચે જ કોમ્પિટિશન છે આપણે લોકોને એ જોવાનું છે. ચાલો તો સોલ્વ કેમ કરવાનું એ આપણા માટે અગત્યની બાબત છે વિદ્યાર્થી મિત્રો. તો આપેલા તમને કોઈ પણ શરત વાળો દાખલો હોય, એટલે તમારે લોકોએ એક મગજમાં વસ્તુ ડન કરી દેવાની, આપેલી શરત વાળા દાખલામાં તમને અનન્ય ઉકેલ છે કે નહીં એવું ચકાસવાનું પૂછાય, આલેખ કયો મળે એવું પૂછાય, છેદતી રેખા આલેખ છે કે નહીં, સમાંતર રેખા આલેખ છે કે નહીં, રેડી સંપાતી રેખા આલેખ છે કે નહીં, આવો ઘણા બધા પ્રશ્ન પૂછી શકે. રેડી આપણે શું કરવાનું, આપણે મેથડ શીખી લેવાની. એકવાર મેથડ શીખી લ્યો પછી આવા કોઈ પણ પ્રશ્ન પૂછાય ને એનો જવાબ આસાનીથી આપણે આપી શકીએ. તો આપણે શું કરવાનું, આપેલા સમીકરણને આવી રીતે લખી દેવાના, x - ky બરાબર કેટલા છે, તો કે 2. પહેલું સમીકરણ લખી નાખો, 3x + 2y બરાબર કેટલા થઈ ગયા, -5 થઈ ગયું. હવે આને લખી નાખો. ચાલો અહીંયા આપણે અનન્ય ઉકેલ મળે, અનન્ય ઉકેલ માટેની શરત શું છે, તો કે ડઝ નોટ છે. ચાલો અહીંયા x ગયા એટલે કેટલા વધ્યા, 1/3. y ગયા તો કેટલા વધ્યા, k/2, પણ કેવા, માઇનસ. હવે અનન્ય ઉકેલ છે એટલે ડઝ નોટ આવશે. રેડી, હવે કેને મારે કરતા બનાવવા છે, તો 2 નો ગુણાકાર અહીંયા થઈ જાય, તો અહીંયા 2/3 ડઝ નોટ -k. હવે આવો તો ઓપ્શન આપ્યો નથી, તો આ માઇનસ નિશાની છે, હું આને આપી દઉં એટલે અહીંયા શું થઈ ગયું, કે બરાબર એટલે કે ડઝ નોટ -2/3. આ તમારો જવાબ. તો કયો ઓપ્શન છે, તો કે ઓપ્શન નંબર બી લાગે ન્યા બાપુ. થઈ ગયું આ રીતે આસાનીથી કામ થઈ જાય છે એની અંદર.
તો શરત વાળા દાખલામાં ટેન્શન લેવાનું નહીં. રેડી, મેથડ એકવાર શીખી લ્યો ને એટલે આવડી જ જાય. આપણા દરેક ચેપ્ટરની અંદર, દરેક ચેપ્ટરની પૂર્ણાવતી પછી આપણે દરેક ચેપ્ટરમાં હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન કરાવીએ છીએ. રેડી, હજી સુધી તમે લોકોએ વિડીયો ન જોયા હોય તો ચોક્કસથી જોઈ નાખજો. રેડી, ચાલો આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, ચોથા નંબરના હેતુલક્ષી પ્રશ્ન તરફ. જે જે વિદ્યાર્થી મિત્રોને આ ઓપ્શનનો જવાબ આવડતો હોય, રેડી વિકલ્પનો જવાબ તમને આવડતો હોય, ચોક્કસથી કમેન્ટ કરીને જણાવો. રેડી, કમેન્ટ કરો. તો કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કંઈક આવું આપેલું છે કે 4x + 5y = 7 અને x - 4/3 હોય તો વાય બરાબર કેટલા થાય? વાય બરાબર ખાલી જગ્યા. ચાલો ઓપ્શન જોઈ લઈએ. તો કે એ ઓપ્શન તમને લોકોને આપેલો છે, ઓપ્શનની અંદર 37/15, બી ઓપ્શનની અંદર 2, સી ઓપ્શનની અંદર 1/2, અને ડી ઓપ્શનની અંદર વિદ્યાર્થી મિત્રો 1/3 આપેલું છે. ચાલો, ડેન્જર રેડી, કાંઈ ડેન્જર નહીં. કઈ રીતે? તો કે આની કિંમતને આમાં મૂકી દો, આની કિંમત આમાં મૂકી દો. તમે આદેશની રીતની અંદર કરો છો ને કામ. આદેશની રીતમાં આપણે શું કરીએ છીએ, ધારો કે મને વાયની કિંમત મળી ગઈ હોય તો વાયની કિંમત સમીકરણ 1 અથવા તો કેમાં મૂકી દેતા, 2 મૂકતા. તો વાયની કિંમત મૂકો, તમને કોની કિંમત મળે? એક્સની કિંમત મળે. એ જ રીતે અહીં એક્સની કિંમત તમે સમીકરણમાં મૂકો, તમને કોની કિંમત મળે? વાયની કિંમત મળે. તો અહીંયા સીધી કિંમત તમારામાં મૂકી દેવાની છે. સમીકરણ લખી નાખો, 4/x એટલે x બરાબર કેટલા? -4/3. ચાલો, +5y બરાબર કેટલા થઈ ગયા? 7. અહીંયા શું થયું? તો કે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. તો છેદનો છેદ અંશમાં ગયો એટલે ઉપર વહી ગયું 4 × 3, અને છેદમાં કેટલા થઈ ગયા? 4. +5y બરાબર કેટલા થઈ ગયા? 7. આ 4 ઉડી ગયા, -3 થયું. રેડી, હવે આ ભાઈ ઉચકાઈને પહેલી બાજુ જશે તો અહીંયા થઈ ગયો વિદ્યાર્થી મિત્રો 5y = 7+3. 7+3 એટલે 10/5. તો અહીં વાય બરાબર કેટલા મળી ગયા? 2. તો ઓપ્શન તમારો માં સાચો જવાબ કયો બતાવે છે? 2 બતાવે છે. ચાલો, આ તમારો ફાઇનલ આન્સર. આન્સર કેટલો આવશે? વાય બરાબર 2. ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ. રેડી, તો આ રીતે કામ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જેને આવડતો તો એ કમેન્ટ કરજો, કમેન્ટ ચોક્કસથી કરજો આની અંદર. રેડી, ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો કે અહીંયા તમને લોકોને આપેલું છે કે y = px - 2 ની રેખા બિંદુ 3 (2, 2) માંથી પસાર થતી હોય તો p બરાબર શોધો. રેડી, હવે આની માટે હું તમને જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.2 ની અંદર પ્રશ્ન નંબર 2 જે તમને આપેલો છે, રેડી, જેની અંદર y = mx + 3 આપેલું છે. રેડી, આ પ્રકારનું આપેલું છે. તો એના જેવો થયો, દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે અને બિંદુ આપેલું છે. જ્યારે તમને રકમની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ આપી દે અને એક બિંદુ આપી દે, અથવા બિંદુના સ્થાને તમને લોકોને એક્સ અક્ષ પરનું બિંદુ કે વાય અક્ષ પરનું બિંદુ કે એક્સ બરાબર આપી દે કિંમત, વાય બરાબર કિંમત આપી દે, ઘણી રીતે પૂછી શકે. એનો તાત્પર્ય એકનો એક જ હોય છે કે બિંદુ આપેલું છે અને દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે, કાંઈ નહીં, આ બિંદુની કિંમત ઉચકીને તમારે એ સમીકરણમાં મૂકવાની છે અને અચળ પદ જે કીધું છે એ મેળવવાનું છે. અહીંયા અચળ પદ p ની વાત કરેલી છે. તો ચાલો, કાંઈ નહીં વિદ્યાર્થી મિત્રો, આ જે કિંમત છે એ x છે અને આ કિંમત છે એ કઈ છે? તો કે y છે. રેડી, ચાલો ઓપ્શન આપણે લઈ લઈએ એટલે ખબર પડી જાય તમને લોકોને. તો કે 3/4, 4/3, 3 અને 4 જેને આવડતો હોય વિકલ્પનો જવાબ આપો ઝડપથી કમેન્ટની અંદર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા શું થઈ ગયું? તો કે y બરાબર px માઇનસ કેટલા? તો કે 2. ઓલી કિંમત લ્યો, x બરાબર કેટલા છે? તો કે x = 3 - 2, અને y બરાબર કેટલા? તો કે 2 છે. આ કિંમત ઉચકાઈને આ સાઈડ આવી તો 2 + 2 એટલે કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. અને અહીંયા 3p થઈ ગયું તો p બરાબર કેટલા થઈ જાય? 4/3. 4/3 ઓપ્શન આપેલો છે. ઓકે, લખી નાખો ઓપ્શન નંબર તમારો અહીંયા બી મળશે. રેડી, ઓપ્શન નંબર કેટલામાં મળશે? બી. ડન થઈ ગયો. રેડી, આ રીતે કામ કરવાનું છે. દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું હોય ને બિંદુ આપેલું હોય એટલે મગજના વિચાર કરજો બંધ, એક જ કામ કરવાનું છે, મગજમાં ફિટ કરી દો. હા રેડી, આની સિવાય બીજું કાંઈ કરવાનું નથી એટલે પી ના એમ તમને ડાયરેક્ટ મળી જાય. ચાલો આગળ, છઠ્ઠા નંબરના હેતુલક્ષી પ્રશ્ન તરફ વિદ્યાર્થી મિત્રો વધીએ. તો અહીંયા આપણે જો ખાસ અગત્યની માહિતી ઓગસ્ટ 2020 પૂછાઈ ગયેલો છે. ક્યારે પૂછાણો? ઓગસ્ટ 2020. ચાલો મસ્ત મજાની એક શોર્ટકટ સાથે આપણે તમને કામ આપીએ, આની અંદર ડાયરેક્ટ જવાબ થાય. રેડી, એક્સ અને વાયની બંનેની કિંમત આપણને માંગેલી છે.
તો ડાયરેક્ટ જવાબ થાય. જો હું ડાયરેક્ટ જવાબ તમને કરી દઉં છું, જવાબ એકનો આવશે ત્રણ. ઓકે, એકનો જવાબ આવશે એક. આ રીતે ડાયરેક્ટ જવાબ, મોટી સંખ્યા કઈ છે તો એક્સ છે, તો એક્સ બરાબર ત્રણ અને વાય બરાબર કેટલા થઈ ગયા એક. જો આ રીતેનું શીખવું હોય તો કમેન્ટ કરો, વિડીયોને લાઈક કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન જોઈ લઈએ આપણે. તો કે ઓપ્શન અહીંયા તમને લોકોને આપેલા છે, ઓપ્શનની અંદર તમને લોકોને કંઈક આવા આપેલા છે, એક્સ બરાબર ત્રણ, વાય બરાબર એક, એક્સ બરાબર એક, વાય બરાબર ત્રણ. સી ઓપ્શનની અંદર એક્સ બરાબર માઇનસ ત્રણ, વાય બરાબર એક, અને ડી ઓપ્શનની અંદર એક્સ બરાબર ત્રણ ને વાય બરાબર માઇનસ એક. આમાંથી કયો ઓપ્શન આવશે? ચાલો કાંઈ વાંધો નહીં, આની અંદર તમારે કામ શું કરવાનું છે, ચાલો એના માટેની આપણે ચર્ચા કરી નાખીએ, શોર્ટકટ બાબત સમજી લઈએ, એટલે આપણે લોકોને વિકલ્પ ઝડપથી તૈયાર થઈ જાય. ચાલો, એ માઇનસ બી બરાબર કેટલા છે? તો કે બે છે. અને એ પ્લસ બી બરાબર કેટલા છે? તો કે ચાર છે. જ્યારે તમને એક જ સવાલની અંદર એક પ્લસ વાળું સમીકરણ અને એક માઇનસ વાળું સમીકરણ આપેલું હોય, રેડી, એક પ્લસ વાળું સમીકરણ ને કેવું માઇનસ વાળું સમીકરણ આપેલું હોય, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે આ પદ આપેલું છે ને એને સી વન કહેવાય, આ જે આપેલું છે ને એને સી ટુ કહેવાય. મગજમાં બેઠી ગયું? આને શું કહેવાય? સી વન કહેવાય. બોલા શું કહેવાય? સી ટુ કહેવાય. બસ કિંમતને લઈને તમારે કામ કરી નાખવાનું છે. તો કિંમતને લઈને અહીંયા તમે લોકો કામ કરો એટલે કઈ રીતેનું થઈ જશે? તો કે અહીંયા સી વન પ્લસ સી ટુ બાય ટુ, રેડી. તો બે ને ચાર ને બે કેટલા થઈ ગયા? છ. છ ના છેદમાં બે એટલે જવાબ કેટલો મળ્યો? ત્રણ. તો આમાં ત્રણ હોય ને એને બધાને ધ્યાનમાં લ્યો, બાકીના બધાને કાઢ નાખો. તો કે એક્સ બરાબર તમને ત્રણ મળશે. સર તમને કેમ ખબર પડી કે એક્સ બરાબર ત્રણ મળશે? હવે વિદ્યાર્થી મિત્રો, એ બરાબર અહીંયા એક્સ લેવાનું કીધું છે અને બી બરાબર શું લેવાનું કીધું છે? વાય. તો અહીંયા એક્સ આવી જાય ને અહીંયા વાય આવી જાય, તો એક્સ મોટો હોય તો જ આવી રીતે બાદ બાકી થઈ શકે ને, એડી મોટો હોય તો જ બાદ બાકી થઈ શકે. તો અહીંયા થઈ ગયું આ કિંમતમાં. એક્સ બરાબર કેટલા થઈ ગયા? તો કે ત્રણ. તો આમાં ત્રણ હોય, એક્સ બરાબર ત્રણ આવતા એને રાખો, બાકીના કેન્સલ. તો આ કેન્સલ થઈ ગયો, આ કેન્સલ થઈ ગયો, આ રહે અને આ રહે, ફિફ્ટી ફિફ્ટી થઈ ગયું. હવે શું કામ કરવાનું? તો કે વાય માટેની કિંમત તમને શોધવાની કીધી છે. તો વાય માટે આપણે શું કરશું? પ્લસ વાળા સમીકરણને પહેલું રાખવાનું. પ્લસ વાળું સમીકરણ હોય ને પહેલું રાખવાનું, માઇનસ વાળું સમીકરણને બીજું રાખવાનું. ચાલો, તો શું થઈ જશે? ચાર માઇનસ બે છેદમાં બે. અહીંયા તમારો ઓપ્શનનો જવાબ આવી રીતે થાય, સી વન માઇનસ સી ટુ બાય ટુ. સી વન માઇનસ સી ટુ એટલે આને આપણે સી વન લેવો પડશે અને આને શું લેવું પડશે? સી ટુ. તો સી વન માઇનસ સી ટુ બાય ટુ એટલે અહીંયા થઈ ગયા બે ના છેદમાં બે બરાબર કેટલા થઈ ગયા? એક. તો અહીંયા ત્રણ અને એક જવાબ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાચો ઓપ્શન તમારો લોકો માટે એ થશે. રેડી, તો આ ઓપ્શન આપણો નીકળી જશે. અને એવું લાગે ને તો અંદર કિંમત એડ કરી દેવાની, એ અંદર કિંમત એડ કરો ને તો તમારું કામ થઈ જાય. હવે તમને એમ લાગતું હોય કે આ માઇનસ એક વાળું છે એ આવી જાય તો, રેડી, એવું લાગે, એવો પ્રશ્ન થાય જ આપણા મગજમાં. તો આને શું કરવાનું? આની કિંમતને આમાં મૂકી જોવાની. તો કે ત્રણ માઇનસ કાઉસમાં માઇનસ એક, તો કેટલા થઈ ગયા? તો કે અહીંયા ચાર થઈ જાય. ત્રણ પ્લસ એક થાય એટલે ચાર થઈ ગયા. તો એવો તો આપેલા નથી, રેડી, અને એ ઓલરેડી ઓલામાં બતાવેલા છે. અને ઓલામાં શું થશે? ત્રણ માઇનસ એક તો કેટલા આવશે? ચાર. તો એ તો શક્ય નથી, ત્રણ માઇનસ એક કરો તો બે થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નની અંદર તમારે થોડુંક મગજ દોડાવવાનું હોય તો બોર્ડમાં પૂછાયેલો છે, બેઠે બેઠા માર્ક્સ આવી જાય, રેડી. અને આના ઉપરના બીજા હેતુલક્ષી પ્રશ્ન છે ને, આગળના ભાગની અંદર હેતુલક્ષીનો જે ભાગ મૂક્યો છે ને, એની અંદર ચર્ચા ચોક્કસથી કરેલી છે. અંદર તમને બે થી ત્રણ વિકલ્પ મેં એક્સ્ટ્રા બતાવેલા છે, રેડી. તો વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટકટ કેવી લાગી એના માટે ચોક્કસથી કમેન્ટ કરી દો, રેડી. આ એકદમ આસાનીથી કામ થઈ જાય. આના જેવો દાખલો તમારે જોવે ને તો એ હું તમને બતાવું. વિદ્યાર્થી મિત્રો, નવી ચોપડીની અંદર સ્વાધ્યાય 3.2 ની અંદર પ્રશ્ન નંબર 1 નો પહેલા નંબરનો દાખલો છે, એક્સ પ્લસ વાય બરાબર 14 અને એક્સ માઇનસ વાય બરાબર 4 આપેલો છે. મસ્ત મજાનો દાખલો છે. પણ એમાં તમે ક્યાંક બે માર્ક્સમાં આ રીત કરતા નહીં, ત્રણ માર્ક્સમાં આ રીત ચાલે નહીં. કોના માટે? હેતુલક્ષી પ્રશ્ન માટે, રેડી. આ યાદ રાખજો. ચલો, તો આને આપણે ડન કરીને આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, 7મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન આપેલો છે. લે આલે, આ તો 9મા ધોરણનો હેતુલક્ષી પ્રશ્ન પૂછી નાખ્યો આપણને. 9મામાં હું ભણતા હતા, યાદ છે તમને લોકોને, એટલે કયા ચરણનું બિંદુ છે? તો આપણે હોંશે હોંશે દોરી દોરીને ડાયરેક્ટ કામ કરતા હતા, તો એ પૂછી લીધો. અને પાછું એ તો જુઓ, પાછળ જુઓ, ઓગસ્ટ 2000 કેમાં પૂછાણું? 20મા પૂછાણું. બોર્ડમાં આવું પૂછેશ, રેડી. તો અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, ચરણની અંદર તમને લોકોને માહિતી હોવી જરૂરી છે. આ તમારા માટે પ્રથમ ચરણ બનશે, આ તમારા માટે દ્વિતીય ચરણ બનશે, આ તમારા માટે તૃતીય ચરણ બનશે અને આ તમારા માટે ચતુર્થ ચરણ બનશે, રેડી. તો હવે અહીંયા કેવા એમ થઈ ગયા? તો કે પ્લસ પ્લસ હોય. અહીંયા કેવા હોય? તો કે માઇનસ પ્લસ હોય. અહીંયા માઇનસ માઇનસ હોય અને પ્લસ માઇનસ હોય. તો અહીંયા તમને બે બાજુ, મતલબ એક્સ યામે તમને માઇનસ છે અને વાય યામે માઇનસ છે. તો આ કેટલામું ચરણ થઈ ગયું? તો કે ભાઈ આ તો તૃતીય ચરણ થઈ ગયું, રેડી. ઓપ્શન જોઈ લઈએ આપણે.
ઓપ્શન નંબર એમાં પહેલા ચરણનું, બીજા ચરણનું, ત્રીજા ચરણનું, ચોથા ચરણનું. રેડી, કયું ચરણ લાગે? ત્રીજું ચરણ. રેડી, તો ત્રીજા ચરણનું બિંદુ છે, અહીંયા તમારો ઓપ્શન આ આવશે. અહીંયા ખાસ આ ધ્યાન રાખવાનું છે, બોર્ડવાળાએ હું કામ પૂછ્યો, આવો પ્રશ્ન હું કામ પૂછ્યો, એવો તમને સવાલ થાય ને કે આવો હેલો પ્રશ્ન હું, હેલો ન કહેવાય, અઘરો કહેવાય. કઈ રીતે? કારણ કે ઓલું નવમાં ભણ્યા હતા, દસમામાં ક્યાંય ચર્ચા નથી કરી આવી આપણે. રેડી, તો એ વિદ્યાર્થી જે લેવલ વાળું એ શું કરશે, આને પ્રથમ ચરણ ગણશે, આને દ્વિતીય ચરણ, આને તૃતીય ચરણ, ને આને ચતુર્થ ચરણ, ખાલી એક જ ચરણ ચેન્જ કરે અને હલવાઈ જાય. રેડી, તો આ બાબતને ધ્યાનમાં લેજો અને તૈયાર કરજો, જેથી તમારા લોકોને ઓપ્શન ખોટા ન પડે, જવાબ ખોટા ન આવે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આઠમા નંબરના હેતુલક્ષી તરફ આગળ વધીએ. આલેખ પૂછેલો છે, સમીકરણ યુગ્મ 4x + 3y = 14 અને ખાલી જગ્યાના આલેખ સમાંતર રેખા મળે, એટલે બીજા તમને ઓપ્શનમાં છે ને એમાં રેખાઓ તમને આપેલી હશે, એટલે કે રેખા એટલે સુરેખ દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા હશે. એમાં તમારે જોવાનું છે કે આમાં કયો ઓપ્શન આલે. એડી, હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે સામાન્ય બાબતનો અભ્યાસ કરો ને તો આ ડાયરેક્ટ ખ્યાલ આવી જાય. જો કઈ રીતે, તો કે અહીંયા 4 ના છેદમાં કેટલા આપ્યા? 3 આપ્યા. સમાંતર રેખા માટેની પહેલું તો શરત યાદ હોવી જોઈએ. શરત કરો તો a1 ના છેદમાં a2 = b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2, આવું થવું જોઈએ. એડી, તો જ તમારે એના આલેખામાંથી પસંદ થયો કહેવાય. તો સમાન હોવો જોઈએ તમારા મતલબમાં. તો અહીંયા જો 4 ના છેદમાં 3 ને 3 ના છેદમાં 4, ઓપ્શન નો આવે. ચાલો કાઢ નાખો. નેક્સ્ટ ઓપ્શન જો, 4 2 8, તો 1 ના છેદમાં 2 થયું. 3 2 6, 1 ના છેદમાં 2 થયું. 14 2 28, 1 ના છેદમાં 2 થયું. તો ઇક્વલ આવ્યું ને ઇક્વલ આવ્યું, આ ઓપ્શન ચાલે નહીં. ચાલો અહીંયા 4 3 12, 1 ના છેદમાં 3 થયું. 3 3 9, 1 ના છેદમાં 3 થયું. 14 3 42, 1 ના છેદમાં 3 થયું. ઇક્વલ ઇક્વલ, આ ઓપ્શન હાલે નહીં. સરકારી જવાબ મારી ગયો બેઠો અહીંયા રહ્યો. ઓપ્શન જવાબ કઈ રીતે ચેક કરશો? તો કે 9y ને અંદર લઈ જાઓ. 9y ને જેવા તમે અંદર લઈ આવશો ને, એટલે શું થઈ જાય? તો કે અહીંયા તમને માઇનસ થઈ જાય, એટલે એવું થઈ ગયું. 4 3 12, એટલે -1 ના છેદમાં 3 થયું. 3 3 9, એટલે અહીંયા કેટલા થઈ ગયા? -1 ના છેદમાં 3 થયું, કારણ કે આ 9y છે, અંદરના ભાગમાં આવશે તો માઇનસ થઈ જાય. તો અહીંયા બે ઇક્વલ થઈ ગયા. હવે પાછળ કાંઈ જોવાની નથી જરૂર, કારણ કે ત્યાં કેવા થઈ જશે? ડઝ નોટ ઇક્વલ, 14 ના છેદમાં 0 થઈ ગયું. આની કોઈ મતલબ છે નહીં, એટલે તમારો જવાબ કયો થઈ ગયો? તો કે ઓપ્શન ડી, કારણ કે આ શરતનું પાલન થાય છે. અહીંયા રહી શરત ઇક્વલ અને ડઝ નોટ ઇક્વલ. એટલે તો ઓપ્શન નંબર કયો આવશે? ડી આવશે. તો આવા ઓપ્શનમાં ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવું જોઈએ, આવા તમને પૂછાતા હોય છે. ચાલો, એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 12 છે, છેદમાં 3 ઉમેરવામાં આવે તો અપૂર્ણાંકની કિંમત 1 ના છેદમાં 2 મળે છે. તો અપૂર્ણાંક શોધો. રેડી, દાખલો આપણે ગણવો પડશે વિદ્યાર્થી મિત્રો અહીંયા. તો કે x + y = કેટલા થઈ ગયા? તો કે 12. આ તમારું સમીકરણ નંબર 1 બની ગયું. અંશ અને છેદનો સરવાળો કેટલો છે? 12 છે. છેદમાં ખાલી તમારે કેટલા ઉમેરવાના છે? તો કે છેદમાં 3 ઉમેરવાના છે. તો y + કેટલા થઈ ગયા? 3. તો અપૂર્ણાંક કેટલો મળ્યો? 1 ના છેદમાં 2. ગોઠવી દો. તો કે 2x = y + 3. તો કે અહીંયા 2x - y = કેટલા લઈ લ્યો? તો કે 3 લઈ લીધા. ચાલો, આ તમારું સમીકરણ થઈ ગયું. આપણે સમીકરણને ક્લિયર કરાવી દઈ. 2x - કેટલા થઈ ગયા? તો કે y = કેટલા થઈ ગયા? 3. ચાલો, આ સમીકરણ બની ગયા. હવે આપણે ઓપ્શન જોવાના. એની આપણે કામ કરીએ ને, કામ તો આપણે બતાવવું પડે ને. તો ચાલો, ઓપ્શન નંબર એમાં શું આપેલું છે? કે 5 ના છેદમાં 7. ઓપ્શન નંબર 2માં 7 ના છેદમાં 5, 3 ના છેદમાં 8, 8 ના છેદમાં 3. આટલું તમને આપી દીધું. તો હવે શું કરશો? 2નો સરવાળો પાછો 12 છે. તો x + y = 12, ને અહીંયા 2x - y = કેટલા થઈ ગયા? તો કે 3 થઈ ગયા. હવે શું કરો? તો કે લોપ કરી નાખો. પેલું તો શું કરી નાખો? લોપ, એટલે એક કાદો જવાબ હશે ને ડાયરેક્ટ ત્રાટકી દે. આમાં આપણે અંશ કોને લીધો ને છેદ કોને લીધો એ તો તમને ખ્યાલ આવી ગયો ને, અંશ કોને છેદ કોને, તો એ પ્રમાણે કામ કરવાનું. ચાલો, આ બેનો સરવાળો તમે કરો એટલે વાય વાય વાળા પદ ઉડી ગયા. ચાલો સરવાળો કરી નાખો. x + y = કેટલા? તો કે 12. અને અહીંયા 2x - y = કેટલા થઈ ગયા? તો કે 3. અહીંયા કેટલો સરવાળો આવ્યો? તો કે 15. આ બે ઉડી ગયા. અહીંયા કેટલા આવ્યા? તો કે 3x થઈ ગયા. તો કે x = 15 ના છેદમાં 3, એટલે કેટલા થઈ ગયા? તો કે 5 મળી ગયા. તો અહીં x = 5 મળી ગયું. ચાલો, અંશમાં 5 આપ્યો કેવા છે? એક જ ભાઈ આ છે, એક જ ભાઈ છે. રેડી,
તો ઓપ્શન નંબર એ તમારો લોકો માટે સાચો જવાબ આવશે. કેટલો આવશે? 5/7. તો આ જવાબ તમારો આવશે. હવે એની કિંમત તમારે એડ કરવી તો કરી શકો તમે વિદ્યાર્થી મિત્રો, 5 મૂકી દો તો વાય બરાબર કેટલા થઈ ગયા? 12 - 5, તો જવાબ શું થઈ ગયો? 7. તો અહીંયા તમારો જવાબ 7 મળી જાય. તો અપૂર્ણાંક સંખ્યા કેટલી મળે? 5/7. પણ ડાયરેક્ટ ઓપ્શન અહીંયા તમને આપેલો હતો, કોઈ પણ એક જ કામ કરવું પડે, વધારામાં કામ કરવા ન હોય તો. સર અહીંયા 7/5 છે, પણ આપણે અંશ કોને લીધો, છેદ કોને લીધો, તો આપણે કોમન સેન્સ વસ્તુ યાદ રહીને આ પ્રમાણે કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ 10 નંબરના હેતુ લક્ષી તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા 3x - 2y = 6 ની કિંમત રેખા તથા વાય અક્ષના છેદ બિંદુના યામ ખાલી જગ્યા છે. વાય અક્ષને છેદે ને તો એના યામ તમને ખબર હોવા જોઈએ. તો કે વાય અક્ષનું છેદ બિંદુ હોય તો તમારે યામ કેવા થાય? 0 - y થાય. રેડી? તો એના માટે આપણે લેવાના છે, તો ઓપ્શન જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા ઓપ્શન આવે 2 - -3 - -2 - 0 અને 0 - 3. હવે વાય અક્ષનું છેદ બિંદુ છે તો આમાં એક્સ અક્ષ પરનું જે પણ બિંદુ આપેલું હોય ને એ ઓપ્શન 50-50 નીકળી જાય. રેડી? તો આ ઓપ્શન નીકળી ગયો અને આ ઓપ્શન નીકળી ગયો. શા માટે? તો કે અહીંયા જો લખેલું છે વાય અક્ષના છેદ બિંદુના યામ શું થાય? તો કે 0 - y થાય. તો હવે આ ઓપ્શન અને આ ઓપ્શન બે આવી શકે, આની સિવાય કોઈ ન આવી શકે. તો આપણે શું કરવાનું? આ જે સમીકરણ તમને આપેલું છે એમાં એક્સ બરાબર 0 મૂકી દો. તો એક્સ બરાબર 0 મૂકો તો -2y બરાબર કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. વાય બરાબર 6/-2, તો વાય બરાબર મળી ગયા -3. તો -3 આમાં કયા ઓપ્શનમાં આવે છે? તો કે ઓપ્શન નંબર બીમાં. તો આ તમારો જ ફાઇનલ જવાબ, 0 - -3. રેડી? આવું તમને એક્સ અક્ષ પરના છેદ બિંદુના યામ મેળવવાનું કીધું હોય તો વાય બરાબર 0 લેવાનું, જે સમીકરણ આપેલું છે એમાં કિંમત મૂકી દેવાની. રેડી? કામ ડાયરેક્ટ થઈ જશે. આ રીતે આસાનીથી વિદ્યાર્થી મિત્રો કામ કરવાનું છે. તો હેતુલક્ષી પ્રશ્નને આપણે ડન કરી દઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલા હેતુલક્ષી પ્રશ્ન આપણે લોકોએ સોલ્વ કર્યા 1 થી 10 સુધીના. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દો. અને વિડીયોની અંદર મેં તમને જે લોકોને હેતુલક્ષી પ્રશ્ન સોલ્વ કરાવતી વખતે જે મેં તમને લોકોને શોર્ટકટ ટ્રીક આપેલી છે, એ ટ્રીક તમને કેવી લાગી એના માટે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ભાગની અંદર ફરી હેતુલક્ષી સાથે આપણે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.